એક તરફ રાજ્યભરના નીચા પરિણામ વચ્ચે ગીર સોમનાથની સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આદરીનું ધોરણ 10નું સતત 5મા વર્ષે 100% પરિણામ. અનાથ ગરીબ અને અતિ છેવાડાના વિસ્તારમાંથી દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. સમગ્ર ગુજરાતની વિદ્યાલયોમાં આદરી કે જી બી વી કે એકમાત્ર જે છેલ્લા 5 વર્ષથી 100% પરિણામ લાવે છે. આ સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાનગી શાળાને ટક્કર મારે તેવું શિક્ષણ આપવામાં આવે છે. સતત 5 વર્ષથી 10નું 100% પરિણામ લાવે છે. તાજેતરમાં જાહેર થયેલા 10ના પરિણામમાં રાજ્ય શિક્ષણ વિભાગની સાચી સ્થિતિને સ્થિતા રજૂ કરતા નાક સવાલો સર્જાયા છે. 10નું પરિણામ પ્રતિવર્ષથી નીચું જઈ રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે કાર્યકર સરકારી કસ્તુરબા ગાંધી આ બાલિકા વિદ્યાલયનું સતત 5મા વર્ષે પણ 100% પરિણામ આવેલ છે. શાળાનું જળહળતું પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશી છવાઈ છે અને ઊંચું પરિણામ લાવનાર દીકરીઓને પ્રોત્સાહિત કરાઈ છે. 10માં સિદ્ધિ મેળવનાર ભૌતિક રામ એ આ સિદ્ધિ પોતાના અથાગ પરિશ્રમ અને સાથે શિક્ષકગણની મહેનતને આભાર ગણાવી છે. તો જિલ્લા શિક્ષણ અધિકારી બી કે કૈલાએ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોનો ત્રિવેણી સંગમ સમા પુરુષાર્થનું આ પરિણામ તેમણે ગણાવ્યું છે. ભૌતિકના પિતાનું અવસાન થયેલ છે ત્યારે પિતાની છત્રછાયા વિનાની દીકરીના ભણતર ભૌતિકાના પિતાનું અવસાન થયેલ છે ત્યારે પિતાની છત્રછાયા વિનાની દીકરીના ભણતર અંગે ચિંતિત ભૌતિકાના કાકા જગદીશભાઈ આજે પરિણામ જાણી ખૂબ જ ખુશ છે અને વિદ્યાલયના શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યા. વાલીઓ અને ખાનગી શાળાઓના બાળકો અભ્યાસ અર્થે સારું પરિણામ મેળવવા માટે મોકલવાનો મોહ હોય છે, પરંતુ આ સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાનગી શાળાને ટક્કર મારે તેવું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કેજીબીવી આદરીનું પરિણામ 100% આવેલું છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ પામતી બાળાઓ છે એ મેરિટના ધોરણે પ્રવેશ પામે છે અને શિક્ષકો અને સરકારના પ્રયત્નોથી બધી સુવિધા પૂરી પાડવામાં આવે છે. એટલે સરકારી ધોરણ હોવા છતાં પણ દીકરીઓ જે રહે છે હોસ્ટેલમાં એને ઘર જેવું વાતાવરણ, ઉત્તમ સુવિધા અને ભણવા માટે સંપૂર્ણ સજ્જ માહોલ પૂરો પાડવામાં આવે છે. એના વાલીઓનો પણ સહકાર મળે છે. એટલે આ વાલીઓ, શિક્ષકો અને સરકારના ત્રિવેણી સંગમથી સારું પરિણામ લાવી શકાય છે અને મોટાભાગની કેજીબીવી સારું પરિણામ લાવે છે. આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શાળા છે. આ નિવાસી શાળા છે. હું અહીંયા જ રહું છું. હું આ નિવાસી શાળામાં 10મા ધોરણમાં ભણું છું અને હું 95 PR સાથે ઉત્તીર્ણ થઈ છું. આ જળહળતું પરિણામ આવવા પાછળ મારી એકાગ્રતા અને મારી મહેનત છે અને એ ઉપરાંત મારા શિક્ષકો પણ અમારા અભ્યાસક્રમમાં ધ્યાન આપે છે. અમને જો કોઈ પણ અમને વર્ગમાં ભણાવે અને ત્યારબાદ અમે અહીંયા નિવાસી સ્થળમાં ટ્યુશન ક્લાસીસ પણ કરાવે અને જો અમે ભણવામાં કોઈ પણ વિષયમાં નબળા હોય તો અમારા શિક્ષકો એના પર પૂરતું ધ્યાન આપે છે અને અમને પર્સનલ રીતે સમજાવે છે. હું જે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છું તેમાં અમારા શિક્ષકગણનો પણ ફાળો છે. આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શાળા છે. આ નિવાસી શાળા છે. હું અહીંયા જ રહું છું અને હું અહીંયા સાંજે આવું અને મને જો કોઈ પણ વિષયમાં ડાઉટ હોય તો હું એક શિક્ષકને કોઈ શિક્ષકને અહીંયા જે નિવાસ કરતા શિક્ષકો છે એને પૂછું તો એ મને પૂરતું જ્ઞાન આપે અને આ મારી એકાગ્રતા અને મહેનતથી હું આ 95 PR સાથે ઉત્તીર્ણ થઈ છું. ખાસ કરીને ચિંતાની વાત એ હતી કે એના પિતા 100 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા. ત્યારબાદ એના શિક્ષણની બહુ ચિંતા હતી અને વાણી વિસ્તારમાં રહેવાથી શિક્ષણ માટે પણ ન બરાબર મેળવતો. ત્યારબાદ આ કસ્તુરબા વિદ્યાલયમાં એડમિશન મળ્યું અને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. મારો પ્રતિભાવ એ છે કે ખાસ કરીને લોકોનું માન્યતા હોય છે કે સરકારી શાળામાં સારી એવી સુવિધા ન મળી, પરંતુ એ વાત ખોટી છે. સરકારી શાળામાં અભ્યાસ કરવા છતાં પણ જો આવું સારું પરિણામ મળ્યું, હા, હું આ સ્કૂલના શિક્ષક અને સ્ટાફને આભારી છું. કારણ કે પિતા એના દીકરીને આપણે એડમિશનમાં મૂકી અને એનું પરિણામ જો આવું સારું આવ્યું એ બદલ હું આભાર માનું છું. મારું નામ છે વાટેર શાંતિબેન રામભાઈ અને હું આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવું છું અને છેલ્લા 5 વર્ષથી અમારે ધોરણ 10નું સ્ટાર્ટ 15-16થી જ ચાલુ થયેલ છે અને છેલ્લા 5-5 વર્ષથી અમે 100% પરિણામ મેળવીએ છીએ, જે ગુજરાતની માત્ર એક જ કેજીબીવી છે કે જે છેલ્લા 5 વર્ષથી 100% પરિણામ મેળવે છે. આ 100% પરિણામ પાછળ અમારા સીઆરસી કોઓર્ડિનેટર કિશોરભાઈ સોલંકી તથા તમામ સ્ટાફ, કેજીબીવીનો તમામ સ્ટાફ કે જે ખૂબ જ મહેનત કરે છે, દિવસ અને રાત જોયા વગર
દીકરીઓ છે એક ફેમિલી ભાવનાથી અમે બધા કામ કરીએ છીએ, નહીં કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો. એવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એવી એક શાળા છે કે જે વિશિષ્ટ શાળા છે. એમાં ચાલુ વિદ્યાર્થીઓને અમે અભ્યાસ પ્રવેશ નથી આપતા, માત્ર અધવચ્ચેથી શાળા છોડી દીધેલું હોય અથવા જે લો બેકગ્રાઉન્ડમાંથી આવે છે કે જેના માતા પિતા નથી અથવા સાવ અનાથ છે અથવા સાવ વાડી વિસ્તારમાં રહે છે કે જે આજુબાજુમાં 5 કિલોમીટર સુધી એને કોઈ શાળા જ મળતી નથી, જે ભણવાનું નથી મળતું, એ છોકરીઓ જ અમારે ત્યાં અહીંયા આવે છે. અને અમારા બધાની ભાવના એવી જ હોય છે કે આ છોકરીઓ કાંઈક કરી અને આગળ વધે, કેમ કે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું નથી કે કોઈ એને પરવડે કોઈ પણ ખર્ચા પર. અમને ખુશી એ વાતની છે કે અમે સરકારી શાળામાં તમામ પ્રકારના સરકારી ખર્ચાઓ સાથે, તમામ પ્રકારની સરકારી સુવિધા સાથે આ શાળામાં અભ્યાસ કરાવીએ છીએ દીકરીઓને. અને એ દીકરીઓ જ્યારે આગળ વધે છે ત્યારે અમને તો ખુશી થાય જ છે, પરંતુ અમારા ગ્રામજનો તથા જિલ્લાનો સ્ટાફ, તમામ ગાંધીનગરનો સ્ટાફ, તમામને આ ખુશી છે એક કે આટલું સરસ સરકારી શાળાના વિદ્યાર્થીઓ પરિણામ લઈ આવે છે. જે ગરીબ માણસની છોકરીઓ છે એના શાળા છે એ ખૂબ જ પ્રેરણા આપે છે. અને દીકરીઓ અમારી છે એ ધોરણ 10 પૂરું કરીને જાય છે, પછી પણ આગળ એ કોલેજમાં જાય, ધોરણ 12 સુધી એડમિશન અમે 11માં પણ એડમિશન કરાવી દઈએ છીએ. અને 12મું પૂરું થાય પછી પણ એ કોલેજમાં એડમિશન એને લીધું છે કે નહીં, એણે શાળા છોડી નથી દીધી, અધવચ્ચેથી ભણવાનું છોડી નથી દીધું, એનું પણ અમે તકેદારી રાખીએ છીએ. 2007થી સ્કૂલ ચાલુ થઈ છે ત્યારથી અત્યાર સુધીના તમામ પ્રકારના ટ્રેકિંગ ડેટા અમારી પાસે